ગુજરાતભરમાંથી 50થી વધુ જ્યોતિષોએ તમારા વિરુદ્ધ મહિલાએ પોલીસમાં અરજી કરી છે. કહી પોલીસ અધિકારીના નામે ધમકાવી લાખો રૂપિયા પડાવતા કતારગામ ચામુંડા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય ચિટ્ટર વિજય ઉર્ફે વિક્રમ ધારાસિંહ વાઘેલાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. હાલમાં તે કેરી વેચે છે. અગાઉ તે કેબલ લાઇનની ઇન્ટરનેટ કંપનીમાં ટેકનિશિયન હતો. તે એક સંબંધી જ્યોતિષ પાસે વિધિ કરાવવા ગયો હતો. ત્યાં જ્યોતિષે રૂપિયા લઈને કામ કર્યું ન હતું, જેથી વિજય કતારગામ પોલીસના બે કર્મીઓને નામે રાંદેરના જ્યોતિષને કોલ કરી કતારગામ પોલીસમાં તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ છે, પતાવટ માટે જ્યોતિષ પાસેથી 20,000 પડાવવા હતા. ઠગે બારડોલીમાં પણ પોલીસના જ્યોતિષ પાસેથી 9,000 પડાવ્યા હતા. 6 મહિના બાદ સુરત, વલસાડ, બારડોલી અને અમદાવાદ સહિતના 50થી વધુ જ્યોતિષો પાસેથી જીટરે પોલીસના નામે ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યો અને તપાસમાં સામે આવ્યું છે. આરોપી વિજય ઉર્ફે વિક્રમ મોટા ભાગે તે જ્યોતિષીની જાહેરાત જોઈ આવા જ્યોતિષને ટાર્ગેટ કરતો હતો. હાલમાં રાંદેર પોલીસમાં તેના વિરુદ્ધ એક ગુનો નોંધાયો છે. ફોનમાંથી ડીસીપી એસીપી સહિતના નંબરો મળી આવ્યા છે. ચીટર વિજય વાઘેલા પહેલા ઇન્ટરનેટ ટેકનિશિયન તરીકે નોકરી કરતો હતો. તે વખતે કતારગામ પોલીસ સ્ટેશનમાં તેની અવારનવાર હતી. ચીટરના મોબાઈલમાંથી ડીસીપી એસીપી પીઆઈ અને પીએસઆઈ સહિતના 10 અધિકારીઓના નંબર મળ્યા છે. જ્યોતિષો પાસેથી રૂપિયા કઢાવવા પોલીસ અધિકારીના નામે ધમકી આપતો ફોનની ડીપીમાં પણ આઈપીએસ અધિકારીઓના ગ્રુપ ફોટા મૂક્યા છે, જેથી કોઈ ડીપી જોઈ તો તેને ખરેખર પોલીસ હોય એવું લાગે છે. સુરત શહેરમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીટીપીએલ કંપનીમાં નોકરી કરતો વિજય વાઘેલા, જે પેપરમાં એડ જોઈ અને જ્યોતિષોની જે એડ આવ્યા એના મોબાઈલ નંબરો મેળવી અલગ અલગ જ્યોતિષોને ફોન કરી અને પૈસા પડાવવાનું કામ કરતો હતો, જેની અમારા નાસ્તાપડતા સ્કોડના પીએસઆઈને બાતમી મળતા એને પકડી લાવી વધારાની પૂછપરછ કરતા જ્યોતિષીઓ જે છે જે લોકોને ખોટી ભ્રમણા રાખી અને પૈસા ઉઘરાવે છે એની દાદ રાખી આ છોકરો પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધમાં એક અરજી આવેલી છે, જે જ્યોતિષ આપેલી છે એ રીતે એ લોકો પાસે પૈસા ખંકેરવાનું કામ કરતો હતો. સુરત શહેરમાં કતારગામમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો વિજય વાઘેલા, જે જ્યોતિષીઓ પાસેથી તમે ખોટી લોકોને ભ્રમમાં રાખી અને વિગત આપો છો, વિધિ કરાવો છો, એ અનુસંધાને જે પૈસા પોલીસના નામથી ખંડણી ઉઘરાવીને પૈસા ફોનથી ધમકી આપીને માંગતો હતો એવી બાતમી મળતા અમારા નાસ્તાપરા સ્કોડના પીએસઆઈએ એને ખાનગી બાતમી મેળવી અને પકડી પાડેલ છે અને રાંદેર પોલીસ સ્ટેશનમાં એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવે. એને જે પેપરમાં જ્યોતિષોની જાહેરાત આવે છે એ જાહેરાતમાંથી એ પોતાના જ્યોતિષનો નંબર મેળવી અને એને પોલીસના નામે જે પોલીસ સ્ટેશનમાં વર્ચસ્વ ધરાવતા વ્યક્તિ હોય, રાઇટર હોય, પીએસઆઈ પીઆઈને ઓળખતો હોય એના નામથી એ જ્યોતિષને ફોન કરીને ધમકી આપતો હતો અને એ રીતે બળજબરીથી પૈસા કઢાવતો હતો. અને આ પ્રકારના ગુનાઓ એને સુરત, વલસાડ, બારડોલી, અમદાવાદ વગેરે અનેક જગ્યાએ આ રીતે જ્યોતિષીઓને ફોન કરી ધમકી આપી અને ખંડણી ઉઘરાવેલ છે.